कर्नाटक में कांग्रेस 136 बैठकों पर अभूतपूर्व विजय मेळव्यो छे अने नेताओं तेमज कार्यकरोए शनिवार आ विजयनी भव्य उजवणी करी हती। परंतु बात करिए तो हवे कांग्रेसना माटे नवा मुख्यमंत्रीनी पसंदगीनुं कोकडुं गुंचवाई गयुं छे। वात करिए जो चूंटणी विजयना बीजा दिवसथी जो पक्षमां सीएम पदना माटे डीके शिवकुमार अने सिद्धारमैयाना वच्चे जो खेंचताण शुरू थई गई छे। તમને જણાવી દઈએ મુખ્યમંત્રીની પસંદગી કરવાના માટે રવિવારે સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ મળી હતી, પરંતુ આ બેઠકમાં માત્ર એટલો જ નિર્ણય લઈ શકાયો છે કે મુખ્યમંત્રીની જાહેરાત પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે। અને વાત કરીએ તો નવા મુખ્યમંત્રીને શપથ ગ્રહણ સમારંભ ગુરુવારે યોજવામાં આવશે। કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગીના માટે બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ વિધાનસભાની પક્ષની બેઠક રવિવારે સાંજે પૂરી થઈ ગઈ હતી। વાત કરીએ તો આ બેઠકમાં બધા જ ધારાસભ્યોએ સર્વ સમિતિથી જ એક પ્રસ્તાવ પાસ કર્યો છે। પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ આગામી મુખ્યમંત્રીના નામની પસંદગી કરશે અને સીએલપીની બેઠકમાં જ મુખ્યમંત્રીની પસંદગી અંગે કોઈ નિર્ણય લેવાઈ શકતો ન હતો। જો કે વાત કરીએ તો કોંગ્રેસ ચૂંટણીના જીતનારા 175 ધારાસભ્યોની જ 68 ની શિવકુમાર જ્યારે 59 સિદ્ધારમૈયાને ટેકો હોવાનો સૂત્રો દાવો કર્યો છે અને મુખ્યમંત્રી માટેના અને દાવેદારોમાં લિંગાયત સમાજમાંથી જ એમજી પાટીલ તેમના દલિત નેતા જી પરમેશ્વરમનો પણ સમાવેશ થાય છે। વાત કરીએ તો 8 ધારાસભ્યોનું સમર્થન હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે। બેંગલુરુની વાત કરીએ તો તેના ખાનગી હોટેલમાં સાંજે 5:30 કલાકે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી। એક બાજુ હોટેલની અંદર બેઠક ચાલી રહી હતી, બીજા બાજુ શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકો તેમના નેતાની તરફેણમાં આજ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। આ સિવાય બંને નેતાઓના સમર્થકો વચ્ચે રવિવારે પોસ્ટર વોર પણ ફાટી નીકળ્યો હતો। સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં તેમના ઘરની બહાર પોસ્ટર લગાવ્યું હતું કર્ણાટકના નવા મુખ્યમંત્રી। બીજા બાજુ વાત કરીએ તો ડીકે શિવકુમારના સમર્થકોએ તેમના ઘરની બહાર પોસ્ટર લગાવ્યું અને કર્ણાટકના નવા મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। સૂત્રોએ ઉમેર્યું છે કે સીએલપીની બેઠકના પછી હવે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સોમવારે દિલ્હી જશે અને ખડગેના સાથે મુલાકાત કરશે। મુખ્યમંત્રીનું નામ પસંદ કરવા માટે હાઈકમાન્ડે 2-3 દિવસનો સમય લાગશે તેમ સૂત્રોએ જણાવ્યું છે। તો તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ચૂંટણીના બીજા દિવસ પછી હવે નવો સીએમ કોણ થશે તેના માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે છે હવે એલસીપીની બેઠક પણ યોજવામાં આવી છે અને એલસીપીની બેઠકના બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ઉજવણી ભવ્ય ઉજવણી થઈ હતી કોંગ્રેસની જીતના પછી હવે જે મુખ્યમંત્રી છે તેની પસંદગીનું કોટડું ગૂંચવાઈ રહ્યો છે। વાત કરીએ તો ચૂંટણીની વિજયના બીજા દિવસથી બાદ જ પક્ષમાં સીએમ પદના માટે હવે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના વચ્ચે આ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। તેમણે જણાવી દે મુખ્યમંત્રીની પસંદગી કરવાના માટે રવિવારે સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પણ મળી હતી, પરંતુ વાત કરીએ તો આ બેઠકમાં માત્ર એટલો જ નિર્ણય લઈ શકાયો છે કે મુખ્યમંત્રીની જાહેરાત પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે અને વાત કરીએ તો નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારંભ પણ ગુરુવારે યોજાઈ શકે છે અને કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગીના માટે બેંગલુરુમાં આજ આ બેઠક યોજવામાં આવી હતી। કોંગ્રેસ વિધાનસભાની પક્ષની બેઠક રવિવારે સાંજે પૂરી થઈ ગઈ હતી। વાત કરીએ તો આ બેઠકમાં બધા જ ધારાસભ્યોએ સર્વ સમિતિથી એક પ્રસ્તાવ પાસ કર્યો છે કે પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જો આગામી મુખ્યમંત્રીની નામની પસંદગી કરે અને એલસીપીની આ બેઠકમાં મુખ્યમંત્રીની પસંદગી અંગે કોઈ નિર્ણય લેવાઈ શક્યો નથી। જો કે વાત કરીએ તો કોંગ્રેસ ચૂંટણી જીતનાર 135 ધારાસભ્યોમાંથી જ 68ને ડીકે શિવકુમાર જ્યારે 59 ધારાસભ્યોને સિદ્ધારમૈયાને ટેકો હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે અને મુખ્યમંત્રી માટેના અને દાવેદારોમાં લિંગાયત સમાજમાંથી એમજી પાટીલ અને દલિત નેતા જી પરમેશ્વરનો પણ સમાવેશ થાય છે। વાત કરીએ તો જી પરમેશ્વરને પણ 8 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે।